પ્રકરણ 11. શ્વેત કેતુ આરુણેય. ગૃહસ્થ જીવનના ચાર પ્રશ્નો બહુ મહત્વના હોય છે, શારીરિક, માનસિક, આર્થિક, સાંતનિક. શારીરિક વિશે વાત કરીએ. ગૃહસ્થ જીવન માટે પ્રથમ પ્રશ્ન સક્ષમ શરીરનો છે. જેની પાસે પૂર્ણ આરોગ્ય અને પૂર્ણ પૌરુષ હોય તે જ ગૃહસ્થ જીવનમાં સુખી થઈ શકે. જેને સ્થાયી કે ચેપી રોગો લાગ્યા હોય તેનું ગૃહસ્થ જીવન ભાગ્યે જ સુખી થાય. આવી વ્યક્તિઓએ રોગોને છુપાવીને લગ્ન કરવા જોઈએ નહીં. તેમના માટે લગ્ન ન કરવા એ જ હિતાવહ કહેવાય. બીજો શારીરિક પ્રશ્ન પૌરુષનો છે. જેનામાં પૂરતું પૌરુષ હોય તેણે જ લગ્ન કરાય. જો તે ઓછું હોય કે તેનો અભાવ હોય તો લગ્ન કરાય નહીં. કદાચ કરે તો તે સુખદાયી ન થઈ શકે, દુઃખદાયી જ થાય. પૌરુષ પરમેશ્વરનું જન્મજાત પ્રદાન હોય છે. પણ જે લોકો બહુ મોટી ઉંમર સુધી લગ્ન નથી કરતા તેમનામાં કામાચારની કેટલીક કુટેવો આવી જતી હોય છે, જેમાંની કેટલીક પૌરુષને હણનારી પણ હોય છે. આવા લોકોનું લગ્ન જીવન ભાગ્યે જ સુખી થતું હોય છે. તે પોતાના સાથીદારને સંતોષ આપી શકતો નથી, તેથી ગ્લાની, ક્લેશ અને અપરાધભાવથી પીડાતો રહે છે. તે સુખી નથી હોતો. તેને બનાવટી દવાવાળા ઠગીને લૂંટી લેતા હોય છે. અમેરિકામાં લગ્ન કરતા પહેલા શારીરિક તપાસ કરાવવી અનિવાર્ય હોય છે, જેમાં પૌરુષનું માપ કાઢવું પણ અનિવાર્ય હોય છે. તે પ્રમાણેનું સર્ટિફિકેટ મળ્યા પછી જ લગ્ન થઈ શકે છે. બીજું માનસિક. જે લોકોનું મન કામ વિમુખ, સંસાર વિમુખ, સ્ત્રી વિમુખ રહેતું હોય અથવા પુરુષ વિમુખ રહેતું હોય તેમણે લગ્ન ન કરવું જોઈએ. પરસ્પરનો રાગ અત્યંત જરૂરી છે. રાગની જગ્યાએ વિરાગ કે વિતરાગ હોય તો તેવું લગ્ન દુઃખદાયી થઈ જાય. પરણીને પછી પત્નીનો ત્યાગ કરવો તેના કરતાં પ્રથમથી જ ન પરણવું હિતાવહ કહેવાય. મોટા ભાગે ઘણા પ્રયત્નો પછી પણ પૌરુષ પ્રાપ્ત કરી શકતા નથી હોતા તેવા લોકો પત્ની ત્યાગી થઈ જતા હોય છે. પણ પૌરુષ હોવા છતાં પણ માનસિકતા બરાબર ના હોય તો પણ લગ્ન જીવન સફળ થતું નથી. યુવાન ગૃહસ્થીને વૈરાગ્ય ચઢાવીને પત્ની વિમુખ કરવો તે મહાપાપ કહેવાય. આવું કરનાર એક સાથે બે જીવને બરબાદ કરે છે અને પત્ની વિમુખ થયેલા પતિની પત્નીને કુમાર્ગે ચઢવાની આડકતરી રીતે પ્રેરણા આપે છે. એટલે ગૃહસ્થો માટે પરસ્પરમાં રાગવૃત્તિ જરૂરી છે. રાગમાંથી અનુરાગ થાય પછી શુદ્ધરાગ થાય તો બેડો પાર થઈ જાય. પણ જો રાગમાંથી વિરાગ થાય તો બંનેના જીવન બરબાદ થઈ જાય. આર્થિક. આર્થિક એટલે ભરણપોષણની ક્ષમતા. આ તો અત્યંત જરૂરી છે. પતિ પત્ની બંને એકબીજાથી સંતુષ્ટ હોય પણ જો તે સ્વમાની હોય અને ભરણપોષણની ક્ષમતા વિનાના હોય તો દરિદ્રતા ગૃહસ્થ જીવનને ધૂળ જેવી બનાવી દે. તેથી આર્થિક સદ્ધરતા મેળવ્યા પછી જ લગ્ન કરવા હિતાવહ કહેવાય. સાંતનિક. બધું બરાબર હોય પણ સંતાન સંબંધી વિકટ પ્રશ્નો હોય, જેમ કે સંતાન ન હોવા, સંતાન હોય પણ દુઃખદાયી સંતાનો હોવા, તેમાં પણ બધા દુઃખોમાં આબરૂદાર માણસને આબરૂના ધજાગરા કરનારા સંતાન મળે તો તે મહાદુખી થાય. આબરૂદાર થયા પછી આબરૂ ખોવી એ મહાદુખ થઈ જાય. આબરૂદારને આવા જ એક બહુ આબરૂદાર કુલીન ઋષિની કથા છાંદોગ્ય ઉપનિષદના 6 અધ્યાયના 1 ખંડમાં આવી છે. તે આ પ્રમાણે છે. શ્વેત કેતુર આહારુણેય આસતમઃ પિતોવાચ શ્વેતકેતો વસબ્રહ્મચર્યમ ન વૈ સૌમ્યાસ્મત્કુલિનો નનુચ્ય બ્રહ્મબંધુરિવ ભવતિતિ. અરુણી ઋષિનો પુત્ર ઉદાલક અને તેનો પુત્ર શ્વેતકેતુ. શ્વેતકેતુની ઉંમર થઈ જવા છતાં તે પાઠશાળામાં ભણવા જતો જ નથી.
તેને રખડતો ભટકતો જોઈને તેના દાદા અરુણી ઋષિને ચિંતા થઈ. એકવાર અરુણીએ તેને ઊભો રાખીને કહ્યું, અમારા કુળમાં તારા જેવો કોઈ મૂર્ખ છોકરો પેદા થયો નથી. આ વિદ્વાનોનું કુળ છે, તેમાં તારા જેવા મૂર્ખને જોઈને મારો જીવ કકળી ઉઠે છે. તું કોઈ પાઠશાળામાં જઈને ભણવાનું શરૂ કર. આવું અરુણી ઋષિએ શ્વેતકેતુને ઠપકારીને કહ્યું. તેથી તેને રીસ ચઢી. રીસમાં ને રીસમાં તેને ગ્રહત્યાગ કરી દીધો. મનોમન પ્રતિજ્ઞા કરી, હવે તો મહાવિદ્વાન થઈને જ ઘરે પાછો આવીશ. તે ચાલી નીકળ્યો. કાશી જેવા કોઈ મહાન વિદ્યાક્ષેત્રમાં જઈને 12 વર્ષ સુધી વિદ્યાની ઉપાસના કરી તે મહાન વિદ્વાન થઈ ગયો. જીવનમાં કેટલીક વાર રીસ પણ મહાન કાર્યની પ્રેરક થઈ શકે છે. 12 વર્ષ પછી તેને થયું, હવે હું પૂર્ણ વિદ્વાન થઈ ગયો છું. ચારે તરફ તેનો જય જયકાર થવા લાગ્યો. તે ઘણા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતો અને લગભગ બધાને હરાવતો. વારંવારનો વિજય મદ ચઢાવે તેમ તેને પણ મદ ચઢ્યો. સફળતા અને વિજયના દિવસોમાં મિત્રોને શોધવા ન પડે, આપોઆપ ટોળા ભેગા થઈ જાય. મોટા ભાગે તે ખુશામત ખોરો હોય, તે સાચી સલાહ આપનારા ભાગ્યે જ હોય, અને મદની દશામાં સાચી સલાહ ગમે પણ નહીં. હવે તેને ઘરે જવાની ઈચ્છા થઈ, અને તે પણ એટલા માટે કે પિતા ઉદાલકને બતાવી આપું, હું હવે તમારા કરતા પણ સવાયો વિદ્વાન થયો છું. શક્તિ પ્રાપ્તિ પછી જો તેને જીરવી ના શકાય તો તે પ્રદર્શન તરફ વળે. શક્તિનું અનાવશ્યક પ્રદર્શન શક્તિનું અજીર્ણ કહેવાય. શક્તિ તો ગુપ્ત રખાય તો જ પચે, અને પચે તો જ પોતાની થાય. શ્વેતકેતુને વિદ્વતા પચી નહીં. તે મદાંધ થઈને મિત્રોની સાથે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં એક ક્ષત્રિય રાજા જૈવલીનો પાંચાળ પ્રદેશ આવ્યો. ત્યાં એક વિશાળ સભા ભરાઈ હતી. શાસ્ત્રાર્થ કરીને બધા વિદ્વાનોને હરાવવાની દુરિચ્છાથી શ્વેતકેતુ તે સભામાં પહોંચી ગયો. રાજા જૈવલીએ તેનું ખૂબ સ્વાગત કર્યું, ઊંચા આસને બેસાડ્યો. ઊંચું આસન પણ બધાને પચતું નથી, પચે તો તે નાનાને મોટા માને, જેથી નાના તેને મનથી મોટો માને. ઊંચા આસન પર બેસનારો જો નાનાને ધિક્કારે તો નાના લોકોમાં પ્રતિધિક્કાર ઉત્પન્ન થાય, જે અંતે વિદ્વેષ કરાવી અપકીર્તિ કરાવે. શ્વેતકેતુ રૂઆબભેર ઊંચા આસને બેઠો છે. રાજા તેને પારખી ગયો, આ વિદ્વાન તો છે પણ સંત નથી. વિદ્વતા અને સંતત્વનું મિશ્રણ એક જ જગ્યાએ થઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય, પણ તેવું ભાગ્યે જ થતું હોય છે. રાજાએ શ્વેતકેતુનો ગર્વ ઉતારવાનો વિચાર કર્યો, તેથી પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન, તમે બધી વિદ્યા ભણ્યા છો? જવાબમાં શ્વેતકેતુએ રૂઆબથી કહ્યું, હા હા, હું બધી વિદ્યા જાણું છું. તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. રાજાએ એક પછી એક જે 5 પ્રશ્નો પૂછ્યા તે આ પ્રમાણે છે. માણસો મૃત્યુ પછી ક્યાં જાય છે? મૃત્યુ પછી ફરી પાછા તે ક્યાંથી આવે છે? દેવયાન અને પિતૃયાનનો માર્ગ જાણો છો? પેલો સ્વર્ગલોક ભરાય કેમ જતો નથી? 5મી આહુતિમાં હોમેલું પાણી પુરુષનો આકાર કેમ ધારણ કરી લે છે? એક પછી એક પૂછાયેલા આ 5 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર શ્વેતકેતુને આવડ્યો નહીં. તે હારી ગયો. હારવાથી તેનો રૂઆબ ચાલ્યો ગયો. ઢીલો ઘેંસ જેવો થઈને સભામાંથી ઉતરેલા ચહેરે વિદાય થયો. વ્યક્તિને મદ ચઢે ત્યારે કડક થઈ જાય, અને ઓચિંતો ઉતરી જાય ત્યારે ઢીલો થઈ જાય. ઢીલો થયેલો માણસ આત્મજ્ઞાની અનુભવે. તે પિતાની પાસે આવ્યો. જૈવલી રાજાએ પૂછેલા 5 પ્રશ્નોની વાત કરી અને કહ્યું, મને એક પણ પ્રશ્નનો જવાબ આવડ્યો નહીં, તેથી હવે તમે જ સમજાવો. પિતા ઋષિ હતા, સંત હતા. તેમણે કહ્યું, બેટા, હું પણ આ 5 પ્રશ્નોના ઉત્તર જાણતો નથી. જો જાણતો હોત તો જરૂર તને કહી સંભળાવત. ચાલો
હવે આપણે બંને ફરીથી પેલા રાજા પાસે જઈએ અને આ પાંચ પ્રશ્નોના ઉત્તર મેળવીએ. આ પ્રમાણે કહીને પિતા પુત્ર બંને જૈવલી રાજાની રાજધાનીમાં ગયા. પિતા પુત્ર બંને બ્રાહ્મણ છે અને જૈવલી ક્ષત્રિય છે, તેમ છતાં બંનેએ શિષ્યત્વ ગ્રહણ કર્યું અને રાજાને ગુરુ માન્યા. આ ઋષિમાર્ગ કહેવાય. પોતાની અલ્પતાનો સતત સ્વીકાર કરવો અને બીજાની મહત્તાને વંદન કરવું એ ઋષિમાર્ગ કહેવાય. જૈવલીએ દક્ષિણા માગવા કહ્યું, પણ તે સાંસારિક ભૌતિક પદાર્થોની હોવી જોઈએ. પણ અરુણી ઋષિએ તેનો અસ્વીકાર કરીને એક જ દક્ષિણા માગી, જે પાંચ પ્રશ્નો તમે મારા પુત્ર શ્વેતકેતુએ પૂછ્યા હતા તે જ પ્રશ્નોનું સમાધાન કરાવો, સમાધાનથી શાંતિ થાય. સમાધાન કરાવે તે ગુરુ કહેવાય. સમાધાન દ્વિમુખી હોય છે, એક તો શંકાનું સમાધાન અને બીજું જિજ્ઞાસાનું સમાધાન. શંકા તેને કહેવાય જે સાધ્ય કે સાધનમાં અશ્રદ્ધા કરાવે, જિજ્ઞાસા તેને કહેવાય જે વધુને વધુ જાણવાની ઈચ્છા કરે. શંકા અને જિજ્ઞાસા માત્ર વિચારકોને જ થતી હોય છે. વિચારહીન વ્યક્તિઓને ન શંકા થાય ન જિજ્ઞાસા થાય. આવા લોકો જીવનના બીજા ક્ષેત્રોમાં ગમે તેટલા પ્રગતિશીલ થયા હોય તો પણ વિચારશીલતા હોવાથી વિદ્વાન થઈ શકતા નથી. જિજ્ઞાસુ જ વિદ્વાન થાય. જિજ્ઞાસા વિનાની વિદ્યા ગાંચીના બળદની માફક ઘરેડમાં જ ફર્યા કરે. ગાંચીનો બળદ કદી માર્ગ ભૂલે નહીં, તેમ ઘરેડમાં ચાલનારો માણસ પણ માર્ગ ભૂલે નહીં. ખરેખર તો તે ચાલી ચાલીને હતો ત્યાંને ત્યાં જ રહી જાય છે. જે ચીલો ચાતરે તે જ મૌલિક ચિંતક બને. ઘણું સમજાવ્યા પછી પણ પિતા પુત્ર પાંચ પ્રશ્નોના ઉત્તર માટે જ દ્રઢ રહ્યા. તેથી રાજા દુઃખી થયો. તે આ વિદ્યા કોઈને આપવા માંગતો ન હતો, તેથી દુઃખી થઈને બોલ્યો, આ વિદ્યા હજી સુધી માત્ર ક્ષત્રિયો પાસે જ રહી છે, બ્રાહ્મણો પાસે ગઈ નથી, તેથી હું તમને આપવા માંગતો નથી. પણ દક્ષિણાના વરદાનથી બંધાયેલો હોવાથી હવે હું આ વિદ્યા તમને આપીશ, પણ તે માટે દીર્ઘકાળ સુધી તમે બંને અહીં રહો. બંને ત્યાં વાસ કર્યો. પછી એક દિવસ જૈવલીએ વિદ્યા આપવી શરૂ કરી. દીર્ઘકાળ રહેવાથી વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર જાણવા સમજવા મળે. પ્રત્યેક વ્યક્તિની અંદર એક બીજી વ્યક્તિ હોય છે જે ગુપ્ત હોય છે. આ બીજી વ્યક્તિ એ જ ખરી વ્યક્તિ છે. તેને ઓળખવાથી જ વ્યક્તિની સાચી ઓળખાણ થઈ કહેવાય. તે લાંબા સહવાસ પછી જ ઓળખાતી હોય છે. એટલે પ્રથમ મુલાકાત માત્રથી જ કોઈથી બહુ પ્રભાવિત ન થઈ જવું. માણસની પૂરી ખબર તો સમય જતાં જ પડે. હવે જૈવલી પહેલા પાંચમા પ્રશ્નનો જવાબ આપે છે. પાંચમો પ્રશ્ન છે, પાંચમી આહુતિમાં જળનું બિંદુ કેવી રીતે પુરુષનો આકાર ધારણ કરે છે? પહેલી આહુતિ છે આલોક અગ્નિ છે, આદિત્ય તેની સમિધા છે, કિરણો તેનો ધૂમ છે, દિન જ્વાળા છે, ચંદ્રમા અંગારા છે અને નક્ષત્રો તણખા છે. આદ્યુલોક અગ્નિમાં દેવતાઓ શ્રદ્ધાની આહુતિઓ આપે છે, તેમાંથી સોમરાજા ઉત્પન્ન થાય છે. બીજી આહુતિ, તે અગ્નિમાં દેવો સોમરસની આહુતિ આપે છે, એ આહુતિથી તેમાંથી વર્ષા પેદા થાય છે. ત્રીજી આહુતિ, આ પૃથ્વી છે તે જ અગ્નિ છે, તેમાં સંવત્સર એ સમિધા છે, આકાશ ધુમાડો છે, રાત્રિ જ્વાળા છે, દિશાઓ અંગારા છે, પેટા દિશાઓ તણખા છે. આ પૃથ્વીરૂપી અગ્નિમાં દેવતાઓ વર્ષારૂપી આહુતિઓ આપે છે, તેમાંથી અન્ન ઉત્પન્ન થાય છે. ચોથી આહુતિ, પુરુષ અગ્નિ છે, તેની વાણી સમિધા છે, પ્રાણ ધુમાડો છે, જીભ એ જ્વાળા છે, આંખ અંગારા છે અને કાન તણખા છે. આ પુરુષરૂપ અગ્નિમાં દેવતાઓ અન્નની આહુતિઓ આપે છે, એમાંથી વીર્ય ઉત્પન્ન થાય છે. પાંચમી આહુતિ, સ્ત્રી અગ્નિ છે, તેની યોનિ સમિધા છે, તેને તૈયાર કરી અને પાસે બોલાવી તે ધુમાડો છે, તેની યોનિ તે જ્વાળા છે, પછી જે સંભોગ કરે છે તે તણખા છે, તેથી સુખ થાય છે. આ યોનિમાં વીર્યની આહુતિ આપવામાં આવે છે,
તેથી ગર્ભધારણ થાય છે. આ વીર્ય એ જળ છે, તેમાંથી પુરુષ ઉત્પન્ન થાય છે. આ પાંચમી આહુતિથી પુરુષ થયો કહેવાય. આ રીતે પાંચ આહુતિઓ બતાવી. શ્રદ્ધા, સોમ, વર્ષા, અન્ન અને વીર્ય આ પાંચ આહુતિઓ બતાવી છે. આ પાંચ આહુતિઓમાં પ્રથમ સૂર્યથી શરૂઆત થઈ છે, એટલે સૂર્ય સૌ જીવિત પ્રાણીઓનો પિતા છે. સૂર્ય છે તો જીવન છે, તે જીવન પ્રદાતા છે. બીજી આહુતિ સોમ એટલે ચંદ્ર બતાવ્યો છે. ચંદ્ર હોય તો જ જીવસૃષ્ટિની વૃદ્ધિ વગેરે થાય, એટલે તેને રસરાજ કહ્યો છે. ત્રીજી આહુતિ તરીકે વર્ષા બતાવી છે. પ્રાણી માત્ર વૃષ્ટિથી જીવે છે. આ વર્ષા પૃથ્વીરૂપી હવનકુંડમાં આહુતિ થઈને પડે છે, ત્યારે તેમાંથી અન્ન થાય છે. ચોથી આહુતિ તરીકે અન્ન બતાવ્યું છે. અન્ન ખાવાથી વીર્ય થાય છે. અને પાંચમી આહુતિ તરીકે વીર્ય બતાવ્યું છે. તે સ્ત્રી સાથેના સમાગમમાં તેની યોનિરૂપ હવનકુંડમાં હોમાય છે, ત્યારે તેમાંથી પુરુષ ઉત્પન્ન થાય છે. આમ આ રીતે પાંચમી આહુતિથી પુરુષની ઉત્પત્તિ બતાવી. અહીં મંત્રમાં સ્ત્રીના ગુપ્ત અંગને બે વાર ઉપસ્થ અને યોનિ નામથી ઉલ્લેખ્યું છે. તેના બે અર્થ કરવા જોઈએ. જે ઉપસમ્મુખે સ્થાપિત થાય તે ઉપસ્થ અર્થાત ગુપ્તાંગનો બહારનો ભાગ, અને જે અંતઃ કરોતી તે યોનિ, અંદર ક્રિયા થાય તે યોનિ જન્મસ્થાન કહેવાય. આ ઉપરથી વીર્યનો મહિમા સમજાશે. શુભ દ્રવ્યો હોમાતા હોમાતા છેવટે તેમાંથી તોલાભાર વીર્ય બને છે. તે યોનિમાં હોમાય તો પુરુષ બને, એટલે આ પણ યજ્ઞ જ કહેવાય. પતિ પત્ની જ્યારે ધર્મ મર્યાદા પ્રમાણે સંભોગ કરે છે ત્યારે તે યજ્ઞ જ કરે છે, કોઈ પાપ નથી કરતા. તેમાંથી મહાન નરનારીઓ ઉત્પન્ન થાય છે. જેમણે એક પણ નરનારીની મહાન ઉત્પત્તિ કરી તેમના આ ગુપ્તાંગો ધન્ય થઈ ગયા. જો આ અંગો ન હોત તો દુનિયામાં કોઈ મહાપુરુષ કે મહાનારી પણ ન હોત. તેથી આ બંને અંગો પૂજ્ય અને વંદનીય છે. જે લોકોમાં સામર્થ્ય અને યોગ્યતા હોવા છતાં પણ આ અંગોને નિષ્ક્રિય રાખ્યા, તેમણે માનવ જીવનની ધન્યતા અને સાર્થકતા ગુમાવી દીધી. જે લોકોએ આવી પ્રક્રિયાને પાપ પાપ કરીને લોકોને પથભ્રષ્ટ કર્યા તે અધમાત્ય અધમ કહેવાય. હજારો લાખો લોકોને પથભ્રષ્ટ કરવા તેનાથી મોટું બીજું કોઈ પાપ ન કહેવાય. આવું પાપ માત્ર ને માત્ર માનવ સૃષ્ટિમાં જ મોક્ષના નામે કરાવવામાં આવી રહ્યું છે. ઉપનિષદો સાચો માર્ગ બતાવે છે, પથભ્રષ્ટ નથી કરતા. જે લોકો અક્ષમ અયોગ્ય હોય તે સંતાન પેદા ન કરે તે જ હિતાવહ કહેવાય. પણ જે શારીરિક માનસિક બૌદ્ધિક રીતે પૂર્ણ યોગ્ય મહાન હોય તેમણે તો મહાન વેલો ચલાવવો જ જોઈએ. પાંચમા પ્રશ્નનો ઉત્તર આપીને હવે પ્રથમ પ્રશ્નની શરૂઆત કરે છે. પહેલો પ્રશ્ન છે, માણસ મૃત્યુ પછી ક્યાં જાય છે? જવાબ આપે છે, જે લોકો અરણ્યમાં એટલે કે વાનપ્રસ્થી રહીને શ્રદ્ધા અને તપની ઉપાસના કરે છે તે મૃત્યુ પછી અનેક લોકમાં ફરતા ફરતા અંતે બ્રહ્મલોકમાં જાય છે, અને દેવયાન અથવા દેવમાર્ગ કહેવાય છે. બીજા પ્રશ્નનો જવાબ, જે લોકો ચંદ્રમાર્ગથી સ્વર્ગે ગયા હોય છે તે પાછા કેવી રીતે આવે છે તેનો જવાબ આપે છે. તેઓ ચંદ્રલોકમાં પોતાના પુણ્યકર્મોનો ક્ષય થાય ત્યાં સુધી રહીને પુણ્યકર્મો પૂરા થયા પછી જે માર્ગે ગયા હતા તે જ માર્ગેથી પાછા ફરે છે. આકાશ, વાયુ, ધુમાડો, વાદળા, મેઘ, વરસાદ દ્વારા પૃથ્વી ઉપર વરસે છે. તેમાંથી અન્ન થાય છે. અન્નમાંથી વીર્ય થઈને સ્ત્રીના ગર્ભાશયમાં જાય છે. આ રીતે એ સ્વર્ગમાંથી પાછા ફરેલા જીવો ફરીથી માનવ શરીર ધારણ કરે છે. ત્રીજા પ્રશ્નનો જવાબ, જે લોકો ઘરમાં રહીને ગૃહસ્થાશ્રમી થઈને ઈષ્ટ, આપૂર્ત અને દત્તની ઉપાસના કરે છે તે ધૂમ માર્ગથી રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના માર્ગેથી પિતૃલોક અને ત્યાંથી ચંદ્રલોકમાં જાય છે. ચંદ્રલોક એટલે સ્વર્ગ અર્થાત દક્ષિણાયનથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અહીં ત્રણ ઉપાસનાઓ બતાવી છે.
ઈષ્ટ, ઈષ્ટ એટલે એક ઈષ્ટદેવની ઉપાસના. આપૂર્ત, આપૂર્ત એટલે ગામ સમાજમાં જે ખૂટતું હોય તે પૂરું કરી આપવું તે. જેમ કે વિદ્યાશાળા, ઔષધશાળા, ધર્મશાળા, જળની વ્યવસ્થા વગેરે. દત્ત એટલે સુપાત્રને દાન આપવું તે. જે લોકો ઘરમાં રહીને બાળ બચ્ચા સાથે જીવન જીવતા જીવતા આ ત્રણ ઉપાસના કરે છે તે સ્વર્ગમાં જાય છે તેવો ભાવ છે. ચોથા પ્રશ્નનો જવાબ, જે લોકો સૂર્યમાર્ગ કે ચંદ્રમાર્ગ બેમાંથી એક પણ માર્ગે ગમન આગમન કરતા નથી તે અહીં માખી મચ્છર વગેરે જંતુઓ થયા કરે છે, તેથી પેલો લોક સ્વર્ગલોક ઉભરાઈ જતો નથી. આ રીતે પાંચ પ્રશ્નોનું સમાધાન રાજાએ આરુણી અને શ્વેતકેતુને કરાવ્યું. તે પછી ઉપસંહારમાં કહ્યું, સ્તેનો હિરણ્યસ્ય સુરામ પીબશ્ચ ગુરોસ્તલ્પ માનવસન બ્રહ્મહા ચૈતે પતંતી ચત્વારહ પંચમક્ષારમ સ્તૈરિતિ. જે પારકું સોનું ચોરનાર હોય, જે સુરાપાન કરતો હોય, જે ગુરુપત્ની સાથે વ્યભિચાર કરતો હોય, જે બ્રહ્મહત્યા કરનારો હોય અને જે આ ચારેની સાથે વ્યવહાર રાખતો હોય, આ પાંચે જણા ઘોર નરકમાં જતા હોય છે. આ રીતે જૈવલી રાજાના પાંચ પ્રશ્નોના જવાબ અંતે તો જૈવલીએ જ આપ્યા. તે દિવસથી આ ક્ષાત્રવિદ્યા બ્રાહ્મણો પાસે આવી. પ્રકરણ સમાપ્ત.